ગોત્રી પોલીસ સ્ટેશનના પીઆઈ વીઆર વાણિયા અને શી ટીમને સાથે રાખીને સાયબર અવેરનેસનો કાર્યક્રમ યોજ્યો હતો. આજના ટેકનોલોજીના યુગમાં આંગળીના ટેરવે બનતા અપરાધ એટલે કે સાયબર ક્રાઇમ મોબાઈલ કોમ્પ્યુટર લેપટોપ ટેબ્લેટ તેમજ ઇન્ટરનેટના માધ્યમથી કાયદાનો ભંગ કરીને થતી છેતરપિંડી અને અપરાધ સામે રક્ષણ આપવા સાયબર ક્રાઇમ સુરક્ષા તંત્ર સજ્જ બન્યું છે. રાજ્યના પ્રત્યેક નાગરિકને સાયબર ક્રાઇમ સુરક્ષા અંગે સમયાંતરે જાગૃત કરવામાં આવે છે. સોશિયલ મીડિયા સંબંધિત ફ્રોડ, ઓનલાઈન ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ ફ્રોડ, જોબ ફ્રોડ, મેટામોનિયલ ફ્રોડ, લોન ફ્રોડ, ઇન્સ્યોરન્સ ફ્રોડ, ઓનલાઈન શોપિંગ ફ્રોડ, ટાવર ઇન્સ્ટોલેશન ફ્રોડ, લોટરી ઇનામ ફ્રોડ, કેવાયસી ફ્રોડ તેમજ અન્ય કોઈપણ પ્રકારના સાયબર ફ્રોડ અંગે રાજ્યના નાગરિકો પોલીસને મદદ મેળવી શકે છે. જો કે લોકો દ્વારા આ સાયબર ક્રાઇમના ગુનેગારો સકંજામાં ન ફસાય તે માટે પોતે જાગૃત રહેવું ખૂબ જરૂરી છે. લોકોને જાગૃત કરવા સાયબર અવેરનેસ કાર્યક્રમ ગોત્રી પોલીસના પીઆઈ વીઆર વાણિયા અને શે ટીમને સાથે રાખીને યોજવામાં આવ્યો હતો. સાયબર અવેરનેસ માટે લોકો જાગૃત બને તેવા હેતુથી ગોત્રી સેવાસી પર આવેલા મોલ ખાતે કાર્યક્રમ યોજાયો હતો, જેનો લોકોએ લાભ લીધો હતો. સમગ્ર આયોજન સંદર્ભે ગોત્રી પોલીસ મથકના પીઆઈ વીઆર વાણિયા દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આજે હું ગોત્રી પોલીસ સ્ટેશન વિસ્તારનો જે ઓશિયા મોલ જે છે ત્યાં સાયબર અવેરનેસ માટે આવે છે. આજ આપ જાણો છો કે હાલમાં જે સાયબર ગુનાઓનું પ્રમાણ વધી છે, મોટાભાગના જે વ્યવહારો ઓનલાઈન થતા હોય જેના કારણે ઓનલાઈન ફ્રોડ પણ વધી ગયા છે, અને એ અંગે હું જાગૃત કરવા માટે આજે ઓશિયા મોલમાં આવ્યો છું. અને ખાસ કરીને જે કોમન જે ફ્રોડ છે એ અંગે અમને જાગૃત કરવામાં, કોમન ફ્રોડમાં ખાસ કરીને એટીએમ ફ્રોડ છે, ઓનલાઈન મતલબ નોકરી આપવાના બહાને જે ફ્રોડ થતા હોય છે, ઓએલએક્સ ઉપરના જે ફ્રોડ થતા હોય છે, આ ઉપરાંત પેટીએમ કેવાયસી અને અલગ અલગ પ્રકારની જે કેવાયસીના નામે જે ફ્રોડ થતા હોય છે એ અંગે અમને જાગૃત કરવામાં આવે. આ ઉપરાંત સોશિયલ મીડિયાના માધ્યમથી પણ જે ફ્રોડ થતા હોય છે એ અંગે પણ આજે આવી અને પ્રજાજનોને જાગૃત કરવામાં આવે. કારણ કે આવા જે પ્રકારના જે ગુનાઓ જે છે એમાં અવેરનેસ ખૂબ જ મહત્ત્વની હોય, કે અન્ય પ્રકારના જે ગુના જે છે એ આપણે અટકાવી શકતા નથી હોતા, પરંતુ આ પ્રકારના જે ગુના એવા છે કે થોડી તમે જાગૃતિ રાખો તો આ પ્રકારના ગુનાને 100% અટકાવી શકાતા હોય છે. એટલા માટે આજે હું ઓશિયા મોલ ખાતે આવ્યો છું અને આ પ્રકારના જે સાયબર અપરાધ થાય છે એને અટકાવવા માટે શું શું કરી શકાય અને એ અંગે તમામ જે અહીંયા હાજર કસ્ટમર જે છે એમને અવેર કરવામાં આવ્યા છે.